वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू चेप्टर त्रण रेसा थी कापड़ सुधी। बा मित्रों, आ चेप्टर में आप कापड़ के तैयार थाय विषय की महिती मेलवानी है। रेसा थी कापड़ सुधीनी महिती मेलवानी है, तो चालो भणवानी शुरुआत करिए। पहेली अने बूजो तेमनी शाळानी विज्ञाननी क्विज स्पर्धा में प्रथम इनाम जीत्या। तेओ खूबज खुश थया तथा इनामनी रकम माथी तेमने तेमना माता पिता माटे कपड़ा खरीदवानु विचार्यु। मित्रों, पहेली अने बूजो तेमनी शाळा में योजायेल विज्ञाननी क्विज स्पर्धा एटले के प्रश्नों पूछीने परीक्षा करवी तेमा प्रथम इनाम जीत्या एटले ते खूब खुश हता। मित्रों, तमे पण कोई स्पर्धा में जीत्या हो तो तमने पण खूब आनंद थाय, बराबर ने? अहीं बूजो अने पहेली तेमने इनाम में मळेली रकम माथी पोताना माता पिता माटे कपड़ा खरीदवानुं विचार्यु, एटले तेओ कपड़ा खरीदवा माटे कापड़नी दुकाने गया। ज्यारे तेमने कपड़ाना मटीरियल में खूब ज विविधता जोई त्यारे तेओ गूंचवाई गया। मित्रों, अहीं आकृति 3.1 में कापड़नी दुकान दर्शावेली छे। तमे चोक्कस कोई कापड़नी दुकाननी मुलाकात लीधी हशे जेमां विविध प्रकारना कापड़ होय छे। तमे तमारा मम्मी पप्पा साथे कापड़नी दुकान पर गया हो तो तमे विविध कापड़ जोया हशे। अहीं आकृति 3.1 नी अंदर आपणने कापड़नी दुकान दर्शावेली छे, तेमा तमे जोई शको छो विविध प्रकारना कापड़। दुकानदारे समझाव्यु के केटलाक कपड़ा के तेनू कापड़ सुतराव हतु तो केटलुक सिंथेटिक एटले के संश्लेषित, तेनी पासे ऊनना मफलर अने स्वेटर पण हता, त्यां घणी रेशमी साड़ीओ पण हती। पहेली अने बूजो खूब ज रोमांचित हता। तेओए विविध कापड़ने स्पर्शीने अनुभव्यू। अंते तेमणे ऊननू मफलर तथा सुतराव साड़ी खरीदी। दुकानदारे तेमने कापड़ विषे समझाव्यू। कोई सुतराव कापड़ हतु तो कोई ऊननू कापड़ हतु तो कोई कापड़ सिंथेटिक हतु एटले के रसायणों द्वारा बनेलू कापड़। दुकानमां ऊनना मफलर अने स्वेटर पण हता। मित्रों, मफलर एटले शुं जाणो छो तमे? शियाळामां कानमां ठंडी हवा ना जाय એટલે ચહેરા ફરતે પહેરવામાં આવતું કપડું જેને મફલર કહેવાય છે। દુકાનમાં ઘણી રેશમી સાડીઓ પણ હતી। પહેલી અને બૂઝો ખૂબ જ પ્રફુલ્લિત આનંદિત હતા। તેમણે એ બધા કાપડને સ્પર્શીને એટલે કે અડકીને જોયા અને છેવટે તેમણે પપ્પા માટે ઊનનું મફલર અને મમ્મી માટે સુતરાવ સાડી ખરીદી। કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બૂઝોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું। તેમણે જાણ્યું કે ચાદર, ઓછાડ, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે। તમારી સ્કૂલ બેગ અને બારદાન એટલે કે કોથળા પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે। મિત્રો, કપડાની દુકાનની મુલાકાત બાદ પહેલી અને બૂઝો વિવિધ પ્રકારના કાપડ વિશે જાણવાનું શરૂ કર્યું। તેમણે જાણ્યું કે ચાદર, ધાબળા, પડદા, ટેબલ પર પાથરેલું કાપડ, ટુવાલ, કોથળા, સ્કૂલ બેગ વગેરે જુદા જુદા કાપડના બનેલ છે। મિત્રો, તમે પણ તમારા ઘરે અહીં દર્શાવેલ વસ્તુના કાપડને સ્પર્શીને અનુભવી શકશો કે બધી જ વસ્તુ જુદા જુદા કાપડની બનેલ છે। આ કાપડને તેમણે સુતરાવ, ઊન, રેશમી કે સિન્થેટિક સંશ્લેષિત તરીકે ઓળખવા પ્રયાસ કર્યો।
શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? બાળમિત્રો, અહીં સુતરાઉ કાપડ, ઊનનું કાપડ, રેશમનું કાપડ તથા સિન્થેટિક કાપડને બુઝો અને પહેલીએ ઓળખવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, તમે આવા કાપડને ઓળખી શકો છો? આવા કાપડ વિશે જ આ ચેપ્ટરમાં આપણે માહિતી મેળવવાની છે. 3.1 કાપડમાં વિવિધતા. પ્રવૃત્તિ 1. નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાવ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. મિત્રો, તમારી નજીકમાં કોઈ દરજીની દુકાન હોય તો તેની મુલાકાત લો. દરજીએ કપડાં સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા ભેગા કરો. સ્પર્શ કરીને એટલે કે અડકીને બધા કાપડના ટુકડાનો અનુભવ કરો. દરજીને તે કાપડ કયા પ્રકારનું છે તે પૂછો અને તેને નામ આપો. તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે. જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે. હવે તેને નજીકથી જુઓ. તમે શું નોંધ્યું? મિત્રો, આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? આવો પ્રશ્ન જરૂર તમને થતો હશે. જ્યારે તમે કોઈ કાપડને નજીકથી ધ્યાનથી જુઓ છો ત્યારે શું દેખાય છે તમને? મિત્રો, કોઈ પણ કાપડને ધ્યાનથી જોશો એટલે તેમાં દોરાની આડી અને ઊભી લાઈનો દેખાશે, જે અહીં આકૃતિ 3.2માં દર્શાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. આકૃતિ 3.2, કાપડના ટુકડાનો નમૂનો. પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 1માં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો. હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો. જો કોઈ છૂટો દોરો કે તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો. મિત્રો, એક સુતરાવ કાપડનો ટુકડો લો. તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતો દોરો કે તાંતણો ખેંચીને બહાર કાઢો. જો કોઈ છૂટો દોરો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો. આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. આ દોરા શાના બનેલા હોય છે? તમે શું જોયું મિત્રો? હા, કાપડમાં આડા અને ઊભા તાંતણાઓ હોય છે, એટલે કે દોરાઓ હોય છે. તાંતણાઓ એટલે કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. પણ મિત્રો, આ દોરા શાના બનેલા હોય છે? દોરા શાના બનેલા હોય છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.